નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં હું વાળંદ બળદેવ એમ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપને ધોરણ 8મો ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓમાં સંવૃત્તાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ અને જૂથના ગુણધર્મ વિશે શીખી ગયા. હવે ચોથો ગુણધર્મ છે તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ, એમાં શૂન્યની ભૂમિકા અને એકની ભૂમિકા વિશે આપણે ચર્ચા કરીએ. તો જુઓ મિત્રો, તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ એમાં શૂન્યની ભૂમિકા. શૂન્ય, શૂન્ય એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. શૂન્યનું પ્રાકૃતિક સંખ્યા સાથે સરવાળો કરીએ તો પ્રાકૃતિક સંખ્યા મળે છે. શૂન્યનો પૂર્ણ સંખ્યા સાથે સરવાળો કરીએ તો પૂર્ણ સંખ્યા મળે છે. શૂન્યનો પૂર્ણાંક સંખ્યા સાથેનો સરવાળો કરીએ પૂર્ણાંક સંખ્યા મળે છે. શૂન્યનો સમય સંખ્યા સાથેનો સરવાળો કરીએ સમય સંખ્યા મળે છે. તો શૂન્ય એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે. તો જુઓ મિત્રો, શૂન્ય એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. આ એક માર્કની અંદર પૂછાઈ શકે. તો જો પ્રશ્ન એમ પૂછાય કે સરવાળા માટેનો તટસ્થ ઘટક કયો છે, તો શૂન્ય એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે. તે જ પ્રમાણે શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથેનો સરવાળો, એટલે શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથે સરવાળો કરીએ તો તેની તે જ સંખ્યા મળે છે. એટલે કે શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથે સરવાળો કરવામાં આવે તો એની એ જ સંખ્યા મળે છે. તે પૂર્ણ, પૂર્ણાંક અને સમય સંખ્યા માટે જે ઝીરો છે તે પૂર્ણ, પૂર્ણાંક અને સમય સંખ્યા માટે પણ સરવાળાનો તટસ્થ ઘટક છે. બરાબર. તો જે ઝીરો છે તે પૂર્ણ, પૂર્ણાંક અને સમય સંખ્યાઓ માટે સરવાળા માટેનો તટસ્થ ઘટક છે. તો આપણે તેના કેટલાક ઉદાહરણો જોઈએ. તો જુઓ મિત્રો, બે એ પ્રાકૃતિક સંખ્યા છે. બે નો ઝીરો સાથેનો સરવાળો 2+0=2, એટલે 2+0=2. આ બે એ પ્રાકૃતિક સંખ્યા છે. એ જ પ્રમાણે પૂર્ણ સંખ્યા લઈએ, અહીંયા ઝીરો પણ તમે લઈ શકો. 0+0=0 થાય, 5+0=5 થાય. તો પૂર્ણ સંખ્યાઓમાં પણ જો કોઈ પણ પૂર્ણ સંખ્યાનો ઝીરો સાથે સરવાળો કરવામાં આવે તો પૂર્ણ સંખ્યા જ મળે છે. એ જ પ્રમાણે પૂર્ણાંક સંખ્યા લઈએ, એમાં ઋણ પૂર્ણાંક લઈએ તો -3+0=-3 મળે છે. બરાબર. એ જ પ્રમાણે સમય સંખ્યા લઈએ, 1/4+0=1/4 મળે છે. તો અહીંયા 0 એ પૂર્ણ, પૂર્ણાંક અને સમય સંખ્યાઓ માટે સરવાળા માટેનો તટસ્થ ઘટક છે. હવે જુઓ મિત્રો, આપણે એકની ભૂમિકાની ચર્ચા કરીએ. તો એકનો કોઈ પણ સંખ્યા સાથેનો પૂર્ણ, પૂર્ણાંક અને સમય સંખ્યા સાથેનો ગુણાકાર એની એ જ સંખ્યા મળે છે. તો જુઓ મિત્રો, એકની ભૂમિકા, એક એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. તો જુઓ, એક એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. આ પણ એક માર્ક્સની અંદર પૂછાઈ શકે કે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કયો છે. તો એક એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. ઘટકને સ્થાને સંખ્યા પણ પૂછાઈ શકે. બરાબર. હવે જુઓ, એકનો કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર, એકનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો એની એ જ સંખ્યા મળે છે. તે પૂર્ણ, પૂર્ણાંક અને સમય સંખ્યા માટે પણ ગુણાકારનો તટસ્થ ઘટક છે. પૂર્ણ હોય, પૂર્ણાંક હોય કે સમય સંખ્યા હોય, એનો એક સાથે ગુણાકાર કરીએ તો એની એ જ સંખ્યા મળે છે. તો એના કેટલાક ઉદાહરણો જોઈએ. તો જુઓ મિત્રો, 3 એ પ્રાકૃતિક સંખ્યા છે. 3×1 કરીએ, જવાબ 3 જ મળે છે, જે પ્રાકૃતિક સંખ્યા છે. 0×1, બીજું ઉદાહરણ, 0 એ પૂર્ણ સંખ્યા હોય, 0×1 કરીએ તો પરિણામ 0 મળે છે. આ પૂર્ણ સંખ્યા જ મળે છે. હવે -3×1 પૂર્ણાંક સંખ્યા માટે જોઈએ તો -3 એ ઋણ પૂર્ણાંક છે,
माइनस त्रण गुण्या एक बराबर माइनस त्रण एनी एज संख्या मळे छे। तो अहीं एक ए पूर्णांक संख्या माटेनो पण तटस्थ घटक कहेवाय। एज प्रमाणे चार पंचमांश ए समनीय संख्या छे। चार पंचमांश नो गुणाकार एक जोड़े करिए तो चार पंचमांश गुण्या एक बराबर चार पंचमांश थाय, जे समनीय संख्या माटे समनीय संख्या माटे पण समनीय संख्या नो एक साथे गुणाकार एनी एज संख्या मळे छे। तो जो मित्रों गुणाकार माटेनो तटस्थ घटक पूछाय तो एक आवे, અને સરવાળા માટેનો તટસ્થ ઘટક પૂછાય તો ઝીરો આવે, બરાબર। હવે આપણે એના પછીનું નેક્સ્ટ ગુણધર્મ વિરોધી સંખ્યાનું અસ્તિત્વ એના વિશે આપણે અભ્યાસ કરીએ। તો વિરોધી સંખ્યાઓ કોને કહેવાય? તો જો બે સંખ્યાઓનો સરવાળો ઝીરો થતો હોય તો એ બે સંખ્યાઓને एक बीजा विरोधी संख्या कहे छे। तो अहीं व्याख्या करिए तो आ प्रमाणे थाय, जो बे संख्याओनो सरवाळो, अहीं बे संख्या लेवानी ए संख्यानो सरवाळो करवानो जीरो थतो होय, सरवाळो करीए जो परिणाम जीरो थतो होवुं जोईए तो ते बे संख्याओ, तो ए बे संख्याओने एक बीजानी विरोधी संख्याओ कहे छे, अथवा तो ए बे संख्याओ एक बीजानी विरोधी संख्याओ छे तेम कही सकाय। हवे जो एना केटलाक उदाहरणो जोईए तो उदाहरणोनी अंदर पांचनी विरोधी केटली थाय? पांचनी विरोधी माइनस पांच थाय, कारण के पांच प्लस माइनस पांच प्लस माइनस माइनस एटले के पांच माइनस पांच बराबर जीरो। इस प्रमाणे समय संख्या लाई जोइए, बे तृतीयांश नी विरोधी माइनस बे तृतीयांश थाय, तो अहीं सरवाळो करी जोइए, बे तृतीयांश प्लस माइनस बे तृतीयांश, अहीं प्लस माइनस माइनस थई जाय, बे तृतीयांश माइनस बे तृतीयांश, अहीं समछेदी छे तो लसा त्रण थाय, ऊपर बे माइनस बे, बे माथी बे बात करिए तो जीरो छेदमा त्रण, जीरो ना छेदमा कोई पण संख्या होय परिणाम शुं थाय? जीरो थाय। तो अहीं जीरो नी विरोधी संख्या जोईए तो जीरो नी विरोधी संख्या कई थाय? जीरो नी विरोधी संख्या जीरो ज थाय। तो अहीं विरोधी संख्या नी अंदर खास ध्यान राखवानुं के अहीं चिह्नमां फेरफार थाय, एटले के प्लस होय तो माइनस थाय, माइनस होय तो प्लस थाय। जो बे तृतीयांश प्लस हता तो एनी विरोधी शुं थयुं? तो माइनस बे तृतीयांश, पांच ए प्लस हता एनी विरोधी शुं थाय? माइनस पांच। अहीं जो माइनस आपेलुं होय तो प्लस थाय, प्लस होय तो माइनस थाय, बराबर। तो अहीं विरोधी संख्यामां फक्त चिह्नमां ज फेरफार थाय छे। तो एक वार ब्लेकबोर्ड पर नजर कर देजो अने नोट डाउन कर देजो, बराबर। हवे आपणे व्यस्त संख्याना अस्तित्व विशे अने ગુણાક સમય સંખ્યામાં ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે એ ગુણધર્મની ચર્ચા કરીએ। હવે મિત્રો આપણે છઠ્ઠા ગુણધર્મ વિશે જોઈએ। તો છઠ્ઠો ગુણધર્મ શું કહે છે? વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ। વ્યસ્ત સંખ્યા એટલે શું એ પહેલા જાણવું જરૂરી છે। તો જે બે સંખ્યાઓનો ગુણાકાર एक थतो होय ए बे संख्याओने एक बीजानी व्यस्त संख्याओ कहे छे, बराबर। तो जुओ मित्रों एनी व्याख्या करवी होय तो आ प्रमाणे थाय, जो बे संख्याओनो गुणाकार, अहीं बे संख्याओनो गुणाकार करवानो छे, जो बे संख्याओनो गुणाकार एक थतो होय, केटलो थतो होवो जोईए? एक थतो होय तो ते बे संख्याओने, तो ए बे संख्याओ छे તે એકબીજાની વ્યસ્ત સંખ્યા કહે છે। એટલે એ બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય। એના ઉદાહરણો જોઈએ તો જો મિત્રો અહીં પહેલું ઉદાહરણ આઠની વ્યસ્ત એટલે વ્યસ્ત કરતી વખતે અંશ હોય છેદમાં જાય, છેદ હોય અંશમાં આવે, એમાં ચિહ્નમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો
नहीं अँ आठनी व्यस्त संख्या आठनी व्यस्त करिए तो शू थाय आठनी व्यस्त एक ना छेद आठ अँ ते आठ ना छेद में एक लखी सको तो एनो व्यस्त करो एटले एने उलटावी नाखो तो शू थाय एक ना छेद आठ थाय आठ नो व्यस्त एक अंश थाय अँ गुणाकार कर अपने एनी चकासणी कर लीए तो आठ गुण्या एक अष्टमांश छे अँ आठ आठ उड़ी जाए आठ एक आठ एक गुण्या एक एक थाय अँ गुणाकार एक थाय छे तेथी आठ अने एक अष्टमांश एक बीजानी व्यस्त संख्याओ छे तेम कही शकाय। हवे बीजुं उदाहरण जोईए तो जुओ बीजा उदाहरणमां त्रण चतुर्थांशनी व्यस्त संख्या जो त्रण चतुर्थांशनी व्यस्त संख्या अहीं प्लस छे माइनस पूछवामां आव्युं होय कि माइनस त्रण चतुर्थांशनी व्यस्त संख्या तो अहीं अंश होय छेदमां जाय अने छेद होय अंशमां आवे तो अहीं त्रण चतुर्थांशनी व्यस्त संख्या चार तृतीयांश थाय छे। जो ए प्लसना जग्याए माइनस होय तो माइनस त्रण चतुर्थांशनी व्यस्त संख्या माइनस चार तृतीयांश थाय बराबर। तो जो प्लस नु चिन्ह होय तो प्लस नु चिन्ह लेवानुं माइनस नु चिन्ह होय तो माइनस नु लेवानुं अंश होय छेदमां जाय अने छेद होय अंशमां आवे तो ए बे संख्याओ एक बीजानी व्यस्त संख्याओ थई जाय। हवे त्रीजुं उदाहरण ख्याल जोजो अहींया पूछाय छे टूंका प्रश्नमां अथवा खाली जग्यामां कई बे संख्याओ पोते ज पोताना व्यस्त छे तो अँ एक अने माइनस एक ए पोते ज पोताना व्यस्त छे एटले के एक नो व्यस्त माइनस एक थतो नथी एक नो व्यस्त एक ज थाय छे अने माइनस एक नो व्यस्त माइनस एक ज थाय छे। तो अँ जोई लईए एक नी व्यस्त संख्या एक थाय तो अँ जो एक गुण्या एक करिए जवाब केटलो मळे छे एक। एज रीते चौथुं उदाहरण जोईए माइनस एक नी व्यस्त संख्या माइनस एक ज थाय छे अहींया जुओ माइनस एक गुण्या माइनस एक माइनस माइनस प्लस एक गुण्या एक ए अहीं खास ध्यान राखवानुं मित्रों एक अने माइनस एक ए पोते ज पोताना व्यस्त छे। जो तमने पूछवामां आवे के शून्यनो व्यस्त तो अहीं छेल्ले मैं नोंध मारी छे के जीरोनी व्यस्त संख्यानो एटले के शून्यनी व्यस्त संख्यानो कोई अस्तित्व नथी कारण के जीरो नो कोईपण संख्या साथेनो गुणाकार जीरो ज थाय छे। तो हवे मित्रों आपने समय संख्या माटे गुणाकारनो सरवाळा पर विभाजन अने गुणाकारनो बादबाकी पर विभाजन जोईए। तमने टेक्स्टबुक नी अंदर फक्त ए गुणधर्म आपेलो छे के समय संख्यानो सरवाळा पर समय संख्यामां गुणाकारनो सरवाळा पर विभाजन अहीं आपणे बादबाकी पर पण करी शकीए छीए बराबर। तो जुओ मित्रों अहीं ए कौंसमां बी प्लस सी आ त्रण समय संख्याओ छे एमां गुणाकारनो सरवाळा पर विभाजन थाय छे एटले के अहीं जोजो आजे ए प्रथम संख्या आपेली छे एनो गुणाकार कई संख्या जोड़े थाय बी जोड़े थाय बराबर ए गुण्या बी शू थाय ए बी थाय। हवे एनो गुणाकार सी जोड़े करवानो छे बने प्लस छे ले प्लस गुण्या प्लस प्लस थाय ए गुण्या सी ए सी थाय बराबर तो ए गुण्या सी करिए तो शू थाय ए सी। तो गुणाकारनो सरवाळा पर विभाजन करतो परिणाम शू मळे छे ए बी प्लस ए सी बराबर। हवे जुओ आपने संख्याओ लई जोईए आ तो चल हता हवे संख्या लईने एनो प्रयत्न करी जोईए तो एक द्वितीयांश आपेला छे बराबर अहीं एक द्वितीयांशनो बे तृतीयांश प्लस त्रण पंचमांश जोड़े गुणाकार करिए तो एक द्वितीयांशनो गुणाकार पहला कई संख्या जोड़े थाय तो एक द्वितीयांशनो गुणाकार पहला बे तृतीयांश जोड़े थाय बराबर। तो अहीं जुओ एक द्वितीयांशनो गुणाकार बे तृतीयांश जोड़े कर्यो पछी एक द्वितीयांशनो गुणाकार कई संख्या जोड़े थाय त्रण पंचमांश जोड़े थाय तो एक द्वितीयांशनो गुणाकार त्रण पंचमांश जोड़े कर्यो
અહીંયા ચિહ્ન પહેલા જોઈ લેવા હું બંને પ્લસ છે પ્લસ ગુણ્યા પ્લસ પ્લસ થાય અહીંયા એક દ્વિતીયાંશ ગુણ્યા ત્રણ પંચમાંશ તો જો એક દ્વિતીયાંશ ગુણ્યા ત્રણ પંચમાંશ અહીં આ બે સંખ્યાઓ વચ્ચેનો સંબંધ શાનો છે ગુણાકારનો છે તો બે ગુણ્યા એક શું થાય બે થાય બે ગુણ્યા ત્રણ શું થાય છ થાય ચિહ્ન પ્લસ એ ત્રણ ગુણ્યા એક શું થાય ત્રણ થાય બે ગુણ્યા પાંચ દસ થાય હવે અહીંયા બે ષષ્ઠમાંશ પ્લસ ત્રણ દશાંશ જવાબ આવ્યો હવે હજુ આ બે સંખ્યાઓ વચ્ચેનો સંબંધ શાનો છે સરવાળાનો છે જો સરવાળો કરતી વખતે જો ગુણાકાર હોય તો અંશનો જ જોડે ગુણાકાર થઈ જાય છેદનો છેદ જોડે થઈ જાય અહીં સરવાળો છે તો સરવાળો કરતી વખતે શું કરવું પડે પહેલા લસા લેવો પડે તો છોણો અને દસનો લસા લસા કેટલો થાય ત્રીસ થાય તો છોણો અને દસનો લસા લસા ત્રીસ થયો હવે ત્રીસને પહેલી સંખ્યાના છેદ વડે ભાગીએ એટલે ત્રીસ ભાગ્યા છ કરીએ જવાબ કેટલો આવે પાંચ આવે જે પહેલી સંખ્યાના છેદ વડે ભાગ્યા અને જે જવાબ આવે એને અંશ વડે ગુણીએ તો પાંચ ગુણ્યા બે કરી કેટલા થયા દસ થયા હવે ચિહ્ન કયું છે પ્લસ જે લસા હતો એને બીજી સંખ્યાના છેદ વડે ભાગીએ ત્રીસ ભાગ્યા દસ કરીએ કેટલા થાય ત્રણ થાય અને જે ત્રણ જવાબ આવે એને અંશ વડે ગુણીએ તો ત્રણ તારી નવ થાય અહીંયા દસ પ્લસ નવ કેટલા થયા ઓગણીસ છેદમાં ત્રીસ જો છેદ ઉડતો હોય તો ઉડાડવાનો છેદ ના ઉડતો હોય તો ના ઉડાડવાનો બરાબર હવે જુઓ જવાબ કેટલો મળ્યો ઓગણીસ ના છેદમાં ત્રીસ હવે આપણે નેક્સ્ટ જોઈએ તો સમય સંખ્યા માટે ગુણાકારનું બાદબાકી પર વિભાજન થાય છે તો અહીં બાદબાકી કરીએ બી માઇનસ સી બરાબર એનો ગુણાકાર બી માઇનસ સી જોડે કરવાનો છે તો અહીં પહેલા એનો ગુણાકાર બી જોડે થાય તો શું થાય એ બી ચિહ્ન કયું છે માઇનસ બાર જે સંખ્યા આપેલી છે એનું ચિહ્ન કયું છે પ્લસ તો પ્લસ ગુણ્યા માઇનસ માઇનસ એ ગુણ્યા સી એ સી બરાબર તો પરિણામ શું મળ્યું એ બી માઇનસ એ સી અહીં જુઓ મિત્રો આપણે સંખ્યા લઈ જોઈએ તો એક દ્વિતીયાંશનો ગુણાકાર બે તૃતીયાંશ માઇનસ ત્રણ પંચમાંશ જોડે અહીં જુઓ પહેલા એક દ્વિતીયાંશનો ગુણાકાર પ્રથમ સંખ્યા જોડે કરીએ તો એક દ્વિતીયાંશ ગુણ્યા બે તૃતીયાંશ બરાબર પછી બીજી સંખ્યા આપેલી છે એનો ગુણાકાર ત્રણ પંચમાંશ જોડે કરીએ તો એક દ્વિતીયાંશ ગુણ્યા ત્રણ પંચમાંશ ચિહ્ન ખાસ ધ્યાન રાખવાનું અહીં પ્લસ છે અહીં માઇનસ છે પ્લસ ગુણ્યા માઇનસ માઇનસ બરાબર અને એક દ્વિતીયાંશ ગુણ્યા ત્રણ પંચમાંશ હવે જો અંશનો અંશ જોડે ગુણાકાર કરીએ એક ગુણ્યા બે 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 ગુણ્યા ત્રણ છ ચિહ્ન માઇનસ ત્રણ ગુણ્યા એક ત્રણ બે ગુણ્યા પાંચ દસ અહીં જુઓ છ નો દસ નો લસા ત્રીસ થાય બરાબર જે ત્રીસ લસા આવ્યો એ પહેલી સંખ્યાના છેદ વડે ભાગ્યા ત્રીસ ભાગ્યા છ કર્યા કેટલા આવ્યા પાંચ આવ્યા પાંચ ને અંશ વડે ગુણ્યા કેટલા આવ્યા દસ આવ્યા હવે ચિહ્ન કયું છે માઇનસ બરાબર ત્રીસ ને બીજી સંખ્યાના છેદ વડે ભાગીએ તો ત્રીસ ભાગ્યા દસ કરીએ કેટલા આવે ત્રણ આવે ત્રણ ને ત્રણ વડે ગુણ્યા કેટલા આવે નવ આવે દસ માઇનસ નવ છેદમાં ત્રીસ હવે દસ માંથી નવ બાદ કરીએ શું વધે એક વધે છેદમાં ત્રીસ તો આ શું થઈ ગયું આપણો જવાબ તો જુઓ મિત્રો આ પ્રમાણે આપણે ધોરણ આઠ ની અંદર બધા ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો તો આ ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો એના પાછળનો આશય શું તો જો તમે ગુણધર્મો શીખેલા હશો તો કોઈ પણ દાખલો ગણતી વખતે એનું સાદું રૂપ આપતી વખતે તમે ગણતરી સરળતાથી કરી શકશો બરાબર જેના કારણે તમને ગણતરી કરવામાં સરળતા રહે હવે આપણે અગાઉની અંદર અગાઉનું લેક્ચર છ ની અંદર સંખ્યા રેખા પર સમય સંખ્યાનું નિરૂપણ કરતા શીખીશું અને બે સમય સંખ્યાઓ વચ્ચે આવતી સમય સંખ્યાઓ વિશેનો અભ્યાસ કરીશું તો તમે એકવાર જે આપણો ટોપિક ચાલ્યો એનું નોટ ડાઉન કરી દેજો જેથી તમે સરળતાથી સમજી શકો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.